હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને ઊંધિયું માટે પાલક મેથીના મૂઠિયા કેવી રીતે બનાવવા એની રેસીપી બતાવીશ. સુરતી ઊંધિયુંમાં નાખવા માટે સૌથી પહેલાં મૂઠિયા રેડી કરવાના હોય છે અને આ મૂઠિયા પાલક અને મેથીની ભાજી યુઝ કરીને અથવા ફક્ત મેથીની ભાજી યુઝ કરીને પણ બનાવી શકાય છે. પણ આ મૂઠિયા પાલક અને મેથીની ભાજી સરખે ભાગે લઈને એમાંથી રેડી કરવામાં આવે તો એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો રેસીપી શરૂ કરતાં પહેલાં ચેનલ પર નવા હો અને હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો અને આવી દરેક નવી રેસીપીનું નોટિફિકેશન મળતું રહે એના માટે બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરો. તો ચાલો રેસીપી શરૂ કરીએ. પાલક મેથીના મૂઠિયા બનાવવા માટે મેં અહીં 250 ગ્રામ મેથીની ભાજી અને 250 ગ્રામ પાલકની ભાજી લીધી છે. મેથીની ભાજી આ રીતની નાની હોય એ યુઝ કરીશું. મૂઠિયા બનાવવા માટે બંને ભાજી સરખે ભાગે લીધી છે. હવે આ બંને ભાજીને બારીક કાપીને પાણીમાં નાખીને 4-5 વાર સારી રીતે વોશ કરી લઈશું. સાથે મેં અહીં 1/2 કપ ચોખાનો લોટ, 1/2 કપ જુવારનો લોટ. જુવારનો લોટ તમારી પાસે અવેલેબલ ન હોય તો ચોખાનો લોટ વધારે યુઝ કરી લેવો. 1/2 કપ ઘઉંનો લોટ, 1/2 કપ બેસન, 1 ટેબલસ્પૂન આદુ લસણ લીલા મરચાંવાળો લીલો મસાલો, 2 ટેબલસ્પૂન સુગર પાવડર અને 1/2 કપ જેટલો રવો લીધો છે. સાથે જોઈશે સૂકા મસાલા, સોડા બાઈ કાર્બ મીઠું સ્વાદ પ્રમાણે અને મૂઠિયા ફ્રાય કરવા માટે તેલ. હવે મેં અહીં પાલક અને મેથીની ભાજીને બારીક કાપીને 4-5 વાર પાણી વડે વોશ કરી લીધી અને ત્યારબાદ એને પાણીમાંથી નીટારીને સારી રીતે કોરી કરીને આ રીતે એક બાઉલમાં કાઢી લીધી છે. આ મૂઠિયા ઊંધિયુંમાં પણ નાખી શકાય અને નાસ્તામાં પણ ખાઈ શકાય એટલે મેં અહીં વધારે ક્વોન્ટિટીમાં મૂઠિયા બનાવવા માટે ભાજી પણ એ પ્રમાણે લીધી છે. હવે એક મોટું બાઉલ લીધું છે, એમાં બેસન, ઘઉંનો લોટ, જુવારનો લોટ, ચોખાનો લોટ અને રવો નાખીશું. સાથે એમાં લીલો મસાલો અને સુગર પાવડર એડ કરીશું. મૂઠિયામાં સુગર પાવડર તમે તમારા ટેસ્ટ પ્રમાણે પ્લસ માઇનસ કરી શકો છો અથવા તમને પસંદ ન હોય તો એડ ન કરવો. હવે એમાં 1/4 ટીસ્પૂન હિંગ, 1 ટીસ્પૂન લાલ મરચું, 1/2 ટીસ્પૂન હળદર અને 1 ટીસ્પૂન ધાણાજીરું એડ કરીશું. 1/2 ટીસ્પૂન જેટલું મીઠું એડ કરીશું. 1/4 ટીસ્પૂન સોડા બાઈ કાર્બ અને મોણ માટે 2 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું. હવે આ બધું સારી રીતે મિક્સ કરી લઈશું. જ્યારે પણ મૂઠિયા બનાવવામાં આવે ત્યારે લોટમાં જ આ રીતે તેલ અને મસાલા નાખીને સારી રીતે મિક્સ કરી લેવા. લોટ સાથે બધું સારી રીતે મિક્સ કરી લીધું છે તો હવે એમાં બારીક કાપેલી પાલક મેથીની ભાજી એડ કરીને મિક્સ કરીશું. લોટમાં ભાજી એડ કર્યા પછી ભાજીને હલકે હાથે લોટ સાથે મિક્સ કરીશું. ભાજીને વધારે મસળવામાં આવે તો એમાંથી પાણી છૂટું પડવા લાગે છે માટે આ રીતે એને હલકે હાથે લોટ સાથે મિક્સ કરીશું એટલે એમાંથી પાણી છૂટું ન પડે અને મૂઠિયા માટેનો લોટ ઢીલો ન થઈ જાય. હવે મેં અહીં 1/2 કપ જેટલું પાણી લીધું છે. એમાંથી લોટમાં જરૂરિયાત પ્રમાણે 1-1 ટેબલસ્પૂન જેટલું પાણી એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું. મૂઠિયા બનાવવા માટેનો લોટ ભાખરી બનાવવા માટે જેવો કઠણ લોટ બાંધીએ છીએ બિલકુલ એવો જ કઠણ લોટ બાંધીને રેડી કરીશું. હવે મૂઠિયા બનાવવા માટેનો લોટ રેડી થઈ ગયો છે તો હાથને એકવાર વોશ કરીને ક્લીન કરી લઈશું. લોટમાંથી મૂઠિયા બનાવવા માટે હાથમાં થોડું તેલ લગાવીને હાથને ચીકણા કરી લઈશું. હવે થોડો લોટ હાથમાં લઈને એમાંથી આ રીતના નાના મૂઠિયા બનાવીશું. ઊંધિયુંમાં નાખવા માટેના મૂઠિયા આ રીતની નાની સાઇઝના બનાવીશું. હવે આ જ લોટમાંથી નાસ્તામાં ખાવા માટે આ રીતની રાઉન્ડ શેપની ટિક્કી બનાવીશું. આ પ્રમાણે એક જ લોટમાંથી નાસ્તામાં ખાવા માટે ટિક્કી તેમજ ઊંધિયુંમાં નાખવા માટે મૂઠિયા પણ રેડી કરીશું. હવે મેં અહીં બધા લોટમાંથી ઊંધિયુંમાં નાખવા માટેના મૂઠિયા અને નાસ્તામાં ખાવા માટેની ટિક્કી રેડી કરી લીધી છે. તમે જોઈ શકો છો બિલકુલ એક સરખી સાઇઝની ટિક્કી રેડી કરી છે અને મૂઠિયા પણ નાના બિલકુલ એક સરખી સાઇઝના છે. હવે આ બંનેને ડીપ ફ્રાય કરીશું. મૂઠિયા ફ્રાય કરવા માટે ગેસ ઓન કરીને એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું. ગેસની ફ્લેમ મીડિયમથી લોની વચ્ચે રાખી છે. તેલ ગરમ થઈ ગયું છે તો એને એકવાર ચેક કરી લઈશું.
મુઠીયા ફ્રાય કરવા માટે તેલ બિલકુલ આ પ્રમાણેનું જ ગરમ હોવું જોઈએ. હવે ગેસની ફ્લેમ મીડિયમથી લોની વચ્ચે રાખીને મુઠીયા અને ટિક્કીને તેલમાં ફ્રાય કરવા માટે મૂકીશું. હવે જારીની મદદથી મુઠીયા અને ટિક્કીને હલકે હાથે પલટાવી લઈશું. મુઠીયા અને ટિક્કીને બંને બાજુથી ગોલ્ડન કલરના ફ્રાય કરીશું. મુઠીયા અને ટિક્કીને થોડી થોડી વારે આ રીતે પલટાવતા રહીશું એટલે એ બંને બાજુથી એક સરખા ગોલ્ડન કલરના ફ્રાય થાય. હવે આ મુઠીયા અને ટિક્કી ફ્રાય થઈ ગયા છે તો એને ઓઇલમાંથી કાઢીને પેપર નેપકિન પર મૂકીશું અને આ જ મેથડથી બાકીના મુઠીયા અને ટિક્કીને ફ્રાય કરી લઈશું. હવે એમાં જે મુઠીયા અને ટિક્કી ફ્રાય કરવા માટે મૂક્યા હતા એ પણ ફ્રાય થઈ ગયા છે તો એને પણ ઓઇલમાંથી કાઢી લઈશું. હવે આ આપણા ઊંધિયુંમાં નાખવા માટે પાલક મેથીના મુઠીયા અને નાસ્તામાં ખાવા માટેની ટિક્કી રેડી થઈ ગઈ છે. તમે જોઈ શકો છો બંને વસ્તુ ખૂબ જ સરસ બની છે. ટિક્કીની ઉપરની પરત બિલકુલ ક્રિસ્પી છે અને અંદરથી બિલકુલ સોફ્ટ છે. ઊંધિયુંમાં નાખવા માટે જે મુઠીયા રેડી કર્યા છે એ ઊંધિયુંમાં ન નાખવા હોય તો નાસ્તામાં પણ ખાઈ શકાય, અથવા સ્પેશિયલ નાસ્તામાં ખાવા માટે બનાવવું હોય તો આ રીતે ટિક્કી પણ બનાવી શકાય. આ રીતે પાલક મેથીના મુઠીયા કે ટિક્કી રેડી કરીને સવારના નાસ્તામાં ગરમ ગરમ ચાની સાથે અથવા સાંજે હલકી ભૂખ લાગી હોય ત્યારે રેડી કરીને ખાઈ શકાય. બાળકોને લંચ બોક્સમાં પણ ટોમેટો સોસની સાથે આપી શકાય છે. લાંબી સફરમાં જતા હોઈએ અને ત્યારે જો ઘરનો બનાવેલો નાસ્તો સાથે લઈને જવો હોય તો આ રીતે ફ્રાય કરેલા પાલક મેથીના મુઠીયા સાથે લઈને જઈ શકાય, કારણ કે ફ્રાય કરેલા મુઠીયા જલ્દી ખરાબ નથી થતા, એને 1-2 દિવસ સુધી રાખી શકાય છે. મુઠીયા રેડી કરવા માટે એમાં વધારે પ્રમાણમાં ભાજી યુઝ કરી છે માટે એને હેલ્ધી પણ કહી શકાય. તો તમે આ પાલક મેથીના મુઠીયાની રેસીપીને એકવાર જરૂરથી ટ્રાય કરો. રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક અને શેર કરો અને સાથે મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.